हेलो विद्यार्थी मित्रों, हूँ भक्ति इंटरनेशनल स्कूलमांथी छूँ। मारू नाम श्रद्धा चौवटिया छे अने आजे आपणो विषय छे गणित। पहेलू चेप्टर आपणे भणशुं पूर्णांक संख्याओ। अत्यार सुधी आपणे 1 થી 6 ધોરણમાં ભણતા આવ્યા, 1 2 3 4 5 6 એવી ઘણી બધી સંખ્યાઓનો આપણે ઉપયોગ કરેલો છે, પણ આપણે એ નથી ખબર પડતી કે કઈ સંખ્યા છે એને કેવી સંખ્યા કહેવાય છે, અથવા તો પૂર્ણાંક સંખ્યા છે એમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે। તો અત્યાર સુધી આપણે જે સંખ્યા ભણ્યા 1 2 3 4 5 અથવા તો આપણે જે સરેરાશ ગણતરીમાં લઈએ છીએ એને કહેવાય છે પ્રાકૃતિક સંખ્યા। તો પહેલી આપણી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા। તો પ્રાકૃતિક સંખ્યા છે એમાં કેવી સંખ્યાઓનો સમાવેશ થાય છે, તો આપણે જે રોજબરોજના જીવનમાં ઉપયોગમાં લઈએ છીએ એટલે કે સંખ્યા છે 1 2 3 4 અથવા તો કોઈ પણ અનંત સુધીની સંખ્યા છે એને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે। આપણે આને ગણતરીની સંખ્યાઓ પણ કહી શકીએ છીએ, કારણ કે રોજબરોજના જીવનમાં આપણે ગણતરી કરવાની ચાલુ થાય તો ક્યાંથી થાય છે, 1 થી થાય છે। એવી જ રીતે જો આગળ શૂન્યનો સમાવેશ કરવામાં આવે તો એને કહેવાય છે પૂર્ણ સંખ્યાઓ। પૂર્ણ સંખ્યા છે પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યાઓનો તો સમાવેશ થાય જ છે, આ ઉપરાંત ઝીરો સંખ્યા છે એનો પણ સમાવેશ કરી લેવામાં આવે છે। તો એ સંખ્યા છે 0 1 2 3 અને અનંત સુધી, આને કહેવાય છે પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યા છે એમાં 0 થી લઈ અને અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે। એ ઉપરાંત આવે છે, હવે આપણું ચેપ્ટર છે પૂર્ણાંક સંખ્યા, એની સંખ્યાઓ છે પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ। તો પૂર્ણાંક સંખ્યા છે એ કોને કહેવાય છે, તો પૂર્ણાંક સંખ્યાઓ તો પૂર્ણાંક સંખ્યા છે એમાં પહેલેથી લઈ એટલે કે પ્રાકૃતિક સંખ્યા છે 1 2 3 4 એના પછી આવે છે પૂર્ણ સંખ્યા 0 1 2 3 4 અને એના પછી છે પૂર્ણાંક સંખ્યા। તો પૂર્ણાંક સંખ્યામાં ઉપરની બંને સંખ્યાઓનો સમાવેશ થઈ જશે, એટલે કે પહેલાં આપણે 0 છે 1 2 3 આ થઈ પૂર્ણાંક સંખ્યાઓ અનંત સુધી, અને એમાં છે પૂર્ણાંક સંખ્યાઓમાં સમાવેશ થશે -1 -2 -3 અને અનંત સુધી। આવી રીતે પૂર્ણાંક સંખ્યાઓમાં ધન અને ઋણ બંને સંખ્યાઓનો સમાવેશ કરવામાં આવે છે। હવે એક વસ્તુ છે કે 0 છે એ અચળ સંખ્યા છે, એમાં કોઈ પણ સંખ્યા છે એમાં વધારો કે ઘટાડો થતો નથી। હવે 0 છે એની તમે જમણી બાજુએ જાઓ તો એમાં સંખ્યા છે એ વધતી જાય છે, એને ધન સંખ્યા કહેવામાં આવે છે, અને જે ડાબી બાજુએ આવશો તો એ સંખ્યા છે એ ઘટતી જશે, એને તમે ઋણ સંખ્યા કહી શકો છો। હવે આ સંખ્યા છે એને આપણે સંખ્યા રેખા ઉપર સમજીએ। સંખ્યા રેખા પર સંખ્યારેખાની મધ્યમાં 0 દર્શાવવામાં આવે છે। હવે તમે સંખ્યારેખામાં 0ની જમણી બાજુએ જાશો તો ધન સંખ્યા આવશે અને એક પછી એક વધતી જશે અને મોટી થતી જાય છે, જેમ કે 1 2 3 4 અનંત સુધી। એવી જ રીતે તમે ડાબી બાજુએ આવો છો તો સંખ્યા છે એ નાની થતી જાય છે, -1 -2 -3। હવે તમને એમ થશે કે 1 કરતાં તો 2 મોટી છે તો એને નાની કેમ કહી શકીએ, તો જ્યારે સંખ્યા છે એ માઇનસમાં આવે છે તો તેને નાની સંખ્યા કહેવામાં આવે છે। હવે એવી જ રીતે જો -100 આવે આગળ તો એના કરતાં પણ 1 છે એ મોટી કહેવામાં આવે છે, કેમ કે -100 છે એ ઋણમાં હોય છે। હવે સંખ્યા રેખા પર છે ડાબી બાજુ છે ઋણ સંખ્યા અને જમણી બાજુ છે ધન સંખ્યા। જ્યારે ધન સંખ્યા અને ઋણ સંખ્યાના સરવાળા બાદબાકી કરવાની વાત આવે તો જો તમે ક્યારેક સરવાળા બાદબાકી છે એ જ્યારે સરખી સંખ્યા હોય એટલે કે 5 સાથે 7નો સરવાળો કરવાનો હોય, 4 સાથે 5નો સરવાળો કરવાનો, તો તમને એમ થશે કે આવા સરવાળા કરવામાં શું છે, આ તો સાવ સિમ્પલ છે। પણ જ્યારે એક સંખ્યા ઋણ હોય અને બીજી સંખ્યા જ્યારે ધન હોય, આવી સંખ્યાનો જ્યારે સરવાળો કરવાનો આવે કે બાદબાકી કરવાની આવે ત્યારે તમને એમ થાય છે કે આનો સરવાળો કરવો કે બાદબાકી કરવી, તો એના માટે એક સિમ્પલ નિયમ છે। પહેલા છે કે જો નિશાની જોવાની, નિશાની છે એ હવે નિશાનીમાં 2 જાત હોય છે, એમાં એક છે સરખી નિશાની અને બીજી આવે છે અલગ નિશાની।
હવે એક વસ્તુ જોવાની, જ્યારે આપણે સરવાળા બાદબાકી કરતા હોય ત્યારે નિશાની જો સરખી હોય તો શું કરવાનું? તો નિશાની સરખી હોય તો ત્યારે પ્રક્રિયા કરતી વખતે શું કરવાનું? તો કે સરવાળો કરવાનો. સરખી નિશાની હોય એટલે થશે સરવાળો, અને એનું પરિણામ છે એમ જ્યારે મળે, કોઈ પણ જ્યારે છેલ્લે જવાબ મળશે તો ત્યારે નિશાની કરવાની. તો નિશાની કઈ કરવાની? તો કે મોટી સંખ્યા છે એની નિશાની કરવાની. હવે એક વસ્તુ યાદ રાખવાની, જો નિશાની સરખી તો એનો સરવાળો કરવાનો, અને જવાબ આવે, પરિણામ આવે એમાં નિશાની છે એ મોટી સંખ્યાની કરવાની. એટલે છે દાખલો છે એ સિમ્પલ થઈ જશે. એનું આપણે એક એક્ઝામ્પલ લઈએ. નિશાની કેવી કીધી છે આપણે? સરખી કીધી છે. તો 5 + 7 કરીએ, 5ની નિશાની આગળ કાંઈ નથી તો પ્લસ હોય છે. હવે બે નિશાની સરખી થઈ, જ્યારે નિશાની સરખી હોય ત્યારે આપણે પ્રક્રિયા શેની કરવાની છે? સરવાળાની. કર સરવાળાની પ્રક્રિયા કરવાની થાય તો 7 ને 5 થાય છે 12. 12 થાય છે તો આપણું પરિણામ છે એ શું મળી ગયું? મોટી સંખ્યા છે એની નિશાની કર. તો 5 અને 7માં મોટી નિશાની કઈ છે? પ્લસની છે. તો જવાબ આપને આવશે +12. હવે એવી રીતે જઈએ આપણે, જો નિશાની અલગ અલગ હોય. હવે નિશાની અલગ હોય તો પ્રક્રિયા કરવામાં આગળ જતા, હવે એક વસ્તુ સિમ્પલ છે, જો સરખી નિશાની કરી તો સરવાળો કર્યો, તો અલગ નિશાની હોય તો શું કરવાનું થાય? પ્રક્રિયા બાદબાકી. બાદબાકી કરવાની થાય. હવે બાદબાકી કરીએ ત્યારે એનું જ્યારે પરિણામ આવશે, એટલે કે સંખ્યાની નિશાની છે એ મોટી સંખ્યાની નિશાની. હવે એનું એક એક્ઝામ્પલ લઈ લઈએ. એક એક્ઝામ્પલ છે કે 1ની નિશાની આપણે આ જ એક્ઝામ્પલ લેશું, +5 અને -7, બેની નિશાની સરખી હતી. તો આપણે એવું લઈએ -5, 7 અને +5. હવે જો બેની નિશાની અલગ અલગ થઈ તો પ્રક્રિયા શેની કરવાની થશે? બાદબાકીની. તો એની પ્રક્રિયા કરી તો 7માંથી 5 જાય તો જવાબ વધશે 2. તો એ આપનું પરિણામ મળ્યું છે 2. તો એમાં કીધું છે મોટી સંખ્યાની નિશાની, તો મોટી સંખ્યા 7 છે તો એની નિશાની -2. હવે આપણે સ્વાધ્યાય 1.1નો પહેલો દાખલો છે એ જોશું. તો એમાં આપણે એમ કીધું છે આપેલ સંખ્યા રેખા પર કોઈ એક દિવસના જુદા જુદા સ્થળોના તાપમાન આપેલા છે. હવે એ તાપમાન છે એ કોઈ પણ તાપમાન છે એને ડિગ્રી સેલ્સિયસમાં માપવામાં આવે છે. તો બધા તાપમાન છે સંખ્યા રેખા ઉપર બતાવવામાં આવ્યા છે અને એના ડિગ્રી સેલ્સિયસ છે એ બતાવવા આવ્યા છે. કુલ આપણે અહીંયા 5 સ્થળના નામ આપેલા છે. પહેલું છે લાહોર સિપતી, શ્રીનગર, સિમલા, ઉટી અને બેંગ્લોર. આ એક દિવસમાં 5 શહેર છે એના આપણે તાપમાન છે એ ડિગ્રી સેલ્સિયસમાં આપેલા છે, અને એના આધારે આપણે પ્રશ્ન પૂછેલા છે. તો પ્રશ્ન છે એ આપણે સંખ્યા રેખા જોઈ અને એનું તાપમાન છે એ કેટલું છે અને કઈ રીતે છે એ આપણે દર્શાવવાનું છે. તો પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે આ સંખ્યા રેખામાં જુઓ અને એના પર દર્શાવેલા સ્થળોના તાપમાન લખો. હવે સંખ્યા રેખા આપણે પહેલાં જોવાની છે, એના ઉપર જે તમને 5 સ્થાન દેખાય છે એના નામ લખવાના છે અને એનું તાપમાન છે એ આપણે બતાવવાનું છે. તો પહેલાં છે આપણે સ્થળના નામ લખી લેશું. તો પહેલો પ્રશ્ન આપણે છે એના સ્થાનના આપણે તાપમાન બતાવવાના છે. તો પહેલું સ્થાન છે એ લાહોર સિપતી છે. પછી બીજું સ્થાન આપેલું છે શ્રીનગર. ત્રીજું આપેલું છે ઉટી. સિમલા, પછી આપેલું છે ઉટી અને પછી આપેલું છે બેંગલુરુ. હવે એને આપણે તાપમાન બતાવવાના છે. તો પેલું સિપતીનું બતાવેલું છે. તો આપણે ખબર જ છે સંખ્યા રેખા પર સંખ્યા છે એ 1 મિમી સેન્ટીમીટરે દર્શાવવામાં આવે છે. તો પેલું 0 છે ત્યાંથી લઈ 1, 2, 3, 4 અને -5. પછી છે 5, 6, 7, 8, 9 અને -10. તો એવી રીતે હવે પહેલાં આપણે લાહોર સિપતીનું જોશું. તો -5 છે એના પછી -6, -7 અને -8ના સંખ્યા રેખા ઉપર છે તો એનું તાપમાન થશે -8°C. હવે એવી રીતે છે જો 0 છે એનાથી ડાબી બાજુએ જતું હોય તો -માં તાપમાન આવશે અને જમણી બાજુએ જતું હોય તો +માં તાપમાન આવશે. હવે એના પછી શ્રીનગર આપેલું છે. તો શ્રીનગરનું તાપમાન છે 0 થી 1 અને 2. તો શ્રીનગરનું તાપમાન થશે -2°C. પછી આવશે સિમલા. તો સિમલા છે એ 0ની જમણી બાજુએ આવેલું છે. 1, 2, 3, 4 અને 5 એ 5 નંબરના તાપમાન ઉપર આવેલું છે તો એનું સેલ્સિયસ જમણી બાજુ ધનમાં છે તો એનું થશે 5°C. ઉટી અને બેંગલુરુ. તો ઉટી છે 10 થી 11, 12, 13 અને 14.
14 નંબર ના તાપમાન ઉપર છે તો એનું થશે 14 અંશ સેલ્સિયસ અને બેંગલુરુ નું થશે 20 પછી ના બે અંક પછી આવેલું છે તો 21 અને 22 તો એનું થશે 22 અંશ સેલ્સિયસ આ થયો પહેલા પ્રશ્નનો જવાબ પહેલા એના સ્થાન દર્શાવેલા છે અને પછી એના તાપમાન દર્શાવેલા છે હવે બીજો પ્રશ્ન કીધો છે કે ઉપર આપેલા સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળના તાપમાનમાં શું તફાવત છે હવે સૌથી ગરમ તાપમાન કોનું છે તો આપણે ખબર જ છે કે કોઈ પણ તાપમાન છે એ જ્યારે માઇનસમાં જાય છે ત્યારે ઠંડી એકદમ વધુ પડે છે અને જ્યારે એ પ્લસમાં જાય છે ત્યારે ગરમી છે એ સૌથી વધુ પડે છે તો સૌથી ગરમ પ્રદેશ એટલે થાય છે ધનમાં જવાનું તો સૌથી ગરમમાં કોણ આવશે આપણે પહેલા પ્રશ્નના આધારે જેનો જવાબ છે એ મેળવીશું સૌથી ગરમમાં આવશે 22 અંશ સેલ્સિયસ તો એનું કોણ થશે બેંગલુરુ તો હવે એના ઉપરથી આપણે બીજો પ્રશ્ન છે એનો જવાબ મેળવીએ તો સૌથી ગરમ પ્રદેશ એમાં લખશું અને એનું તાપમાન છે 22 અંશ સેલ્સિયસ હવે એના પછી કીધું છે સૌથી ઠંડા સ્થળનું તાપમાન તો સૌથી ઠંડું સ્થળ તો સૌથી ઠંડુ એ હોય છે કે જેનું તાપમાન છે એ સાવ માઇનસમાં ચાલ્યું જતું હોય છે તો માઇનસમાં જાય છે તો એનું તાપમાન છે -8 હવે તમને એમ થશે કે સૌથી ઓછું તાપમાન એટલે કે સૌથી વધારે ઠંડી 8 કરતાં તો બે નાના છે પણ આપણે પહેલાં જ આગળ પ્રસ્તાવનામાં જોઈ લીધું કે માઇનસમાં આપણે જ્યારે જાય છીએ ત્યારે જેમ સંખ્યા મોટી થતી જાય એમ સંખ્યા છે એનું માપ છે એ ઘટતું જાય છે તો અહીંયા 2 છે એના કરતાં 8 છે એ સંખ્યા મોટી છે તો સૌથી ઠંડા પ્રદેશમાં આવશે સૌથી ઠંડા પ્રદેશમાં -8 તો એ શહેર છે લાહોર સ્પીતિ અને એનું તાપમાન છે -8 અંશ સેલ્સિયસ હવે તમને પ્રશ્નમાં એમ કીધું છે કે સૌથી ગરમ પ્રદેશ કયો છે અને સૌથી ઠંડો પ્રદેશ કયો છે અને એના બંને વચ્ચેનો તાપમાનનો તફાવત માપવાનો છે હવે જ્યારે આપણે તફાવત માપવાનો થાય તો આપણે ખબર જ છે કે કોઈ પણ બે સંખ્યા છે એનો તફાવત કરવાનો થાય તો આપણે શું કરીએ છીએ તો કે બાદબાકી કરીએ છીએ તો એમાં બાદબાકીમાં કરવાનું આવશે તફાવત બરાબર સૌથી ગરમ પ્રદેશ કયો છે બેંગલુરુ તો એનું તાપમાન થાય છે 22 અંશ સેલ્સિયસ અને પછી આપણે તફાવત લેવાનો છે તો તફાવતમાં હંમેશા કરવાની આવે છે બાદબાકી પાછળ છે અંશ સેલ્સિયસ છે એ તમે ન લખો તો પણ ચાલે ખાલી પહેલાં બાદબાકી છે તફાવત સંખ્યાની કરી લો તો પણ કરી શકાય છે તો એનો થાય છે 22 હવે સૌથી ઠંડો પ્રદેશ કયો છે એનો તફાવત કરવાનો છે તો પહેલાં કરશું બાદબાકી હવે તફાવતની સંખ્યા છે -8 તો હવે જો તમને એમ થશે કે બે વાર -8 કઈ રીતે આવ્યા તો પહેલો માઇનસ છે એ તફાવતનો છે અને બીજો માઇનસ છે એ આપણે ઠંડા પ્રદેશનું -8 અંશ સેલ્સિયસ આવ્યું એના છે હવે આપણે પહેલાં આગળ પ્રસ્તાવનામાં જોઈ ગયા જ્યારે નિશાની સરખી હોય ત્યારે સરવાળો કરવાનો આવે છે તો નિશાની બે સરખી છે -, તો 22 અને 8નો સરવાળો કરવાનો થશે તો જવાબ આવશે 30 હવે પછી આપણે જોયું હતું કે પરિણામ આવે એમાં સૌથી મોટી સંખ્યા છે એની નિશાની મૂકવાની થાય તો 22 અને 8 બંનેમાં મોટી સંખ્યા છે 22 તો એની નિશાની પ્લસ છે તો આપણે જવાબ આવશે +30 અને 30 છે અંશ સેલ્સિયસ આપણો જવાબ આવ્યો છે તો તાપમાન કેટલું છે કે તાપમાનનો તફાવત 30 અંશ સેલ્સિયસ પ્રશ્ન કીધો છે લાહોર સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે હવે આપણે બે શહેર આપેલા છે લાહોર સ્પીતિ અને અહીં આપેલું છે શ્રીનગર હવે આ બંને શહેર છે એ બંને વચ્ચેના તાપમાનમાં શું તફાવત છે એ જોવાનું છે તો પહેલા આપણે લાહોર સ્પીતિ છે એનો તફાવત જોઈ લેશું તો એનું તાપમાન આપણે કીધું છે -8 અંશ સેલ્સિયસ હવે એની સાથે આપણે કરવાનું છે શ્રીનગર છે એનું તાપમાન તફાવત લેવાનો છે તો શ્રીનગરનું તાપમાન છે -2 અંશ સેલ્સિયસ હવે આ બંને વચ્ચેનો તફાવત લેવાનો છે લાહોર સ્પીતિનો તફાવત
तापमान छे -8 અને તફાવત લેવાનો છે તો આપણે નિશાની કરશું માઇનસ ની હવે એની સાથે કરવાનું છે શ્રીનગર નું તો શ્રીનગર નું તાપમાન થશે -2 હવે જો માઇનસ છે એ ત્રણ વાર એક સરખી નિશાની આવેલી છે તો પેલા -8 છે એમ નામ લખી નાખશું હવે જ્યારે બે સરખી નિશાની હોય ત્યારે આપણે ગણિતનો નિયમ છે કે માઇનસ માઇનસ છે એ પ્લસ થાય છે તો માઇનસ માઇનસ થશે પ્લસ 2 હવે આપણે પહેલા આપણે પ્રસ્તાવનામાં જોયું હતું કે જ્યારે નિશાની છે એ અલગ અલગ હોય છે તો ત્યારે આપણે શું કરવાનું આવે છે બાદબાકી કરવાની તો આપણે 8 છે એ માઇનસ માં છે અને 2 છે એ પ્લસ માં છે નિશાની છે એ બંનેની અલગ અલગ છે તો આપણે બાદબાકી કરશું 8 માંથી 2 જશે તો 6 હવે પરિણામ આપણું મળી ગયું છે 6 તો આપણે છેલ્લે જોયું હતું કે જ્યારે જવાબ મૂકતા હોય ત્યારે નિશાની છે સૌથી મોટી સંખ્યા છે એની નિશાની લેશું તો સૌથી મોટી સંખ્યા છે 8 તો 8 ની નિશાની છે માઇનસ તો જવાબ આવશે -8 અંશ સેલ્સિયસ તો આ જવાબ આવ્યો લાહોર સિપતી અને શ્રીનગરના તાપમાન વચ્ચેનો તફાવત કેટલો છે -6 અંશ સેલ્સિયસ હવે આપણે સ્વાધ્યાયનો બીજો દાખલો જોશું દાખલો છે કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ આપવા માટે ધન અંક આપવામાં આવે છે અને એ જ પ્રશ્નોત્તરીમાં ખોટા અંક આપવા માટે ઋણ અંક આપવામાં આવે છે જો આ ક્રમિકમાં 5 રાઉન્ડમાં જે કે પ્રાપ્ત કરેલ અંકો છે 25 -5 -10 15 અને 10 છે તો અંતમાં કુલ ગુણ કેટલા હશે હવે આ એક પ્રશ્નોત્તરી છે એમાં જે કે ભાગ લીધો છે એમાં એને 5 રાઉન્ડ હતા અને 5માં એને આ રીતે માર્ક આપેલા છે જો એમાં માઇનસમાં માર્ક જાતા હોય તો એને ઋણ આપ્યા છે અને સાચો જવાબ પડ્યો હોય તો એને ધનમાં માર્ક આપ્યા છે તો અંતમાં એને કુલ કેટલા ગુણ હશે એ આપણે જોવાનું છે તો એમાં આપણે જોશું પહેલા જે કે પ્રાપ્ત કરેલ કુલ ગુણ હવે આપણે પહેલા જોયું એવી જ રીતે જ્યારે આપણે કોઈ પણ સંખ્યા છે એ માઇનસમાં હોય અથવા તો પ્લસમાં હોય તો જો સરખી સંખ્યા હોય સરખી નિશાની હોય તેનો સરવાળો કરવાનો થાય છે અને વિરુદ્ધ નિશાની હોય તો બાદબાકી કરવાની થાય છે તો આ પહેલાં જે એને માર્ક આપ્યા છે એ આપણે લાઇનમાં છે લખી લેશું તો એના માર્ક છે 25 પ્લસ -5 પ્લસ -10 પ્લસ 15 પ્લસ 10 આ રીતે જેકને 5 રાઉન્ડમાં આ રીતે માર્ક આવેલા છે તો હવે એને કુલ કેટલા માર્ક થાય છે તો એ જોવા માટે આપણે પહેલા નિશાની છે એને સરખી કરીશું તો પહેલા 25 છે એમને લખી નાખશું પ્લસ માઇનસ થશે માઇનસ 5 પ્લસ માઇનસ માઇનસ 10 પ્લસ 15 પ્લસ 10 હવે આ જે નિશાની છે ધારી લો કે પહેલા માઇનસ છે તો આપણે સંખ્યામાંથી 5 માઇનસ કરશું પછી -10 છે તો -10 કરશું પછી 15 અને 10 છે એ પ્લસમાં છે તો આપણે એને એમાં ઉમેરી દેશું તો પહેલાં છે માઇનસવાળી સંખ્યા છે આ ત્રણ સંખ્યા જોઈ લઈએ અને એમાં પછી આપણે આ સંખ્યા છે એને ઉમેરીશું તો પહેલી સંખ્યા છે 25 -5 25માંથી 5 જશે તો આપણે જવાબ વધશે 20 હવે એની પાછળ પાછા -10 આપેલા છે તો 20માંથી 10 છે એને માઇનસ કરશું તો આપણી પાસે સંખ્યા વધશે 10 હવે મોટી નિશાની છે તો 20 અને 25 અને 5માંથી માઇનસ કર્યા હતા જવાબ આપણે મળ્યો તો 20 તો મોટાની સંખ્યા હતી માઇનસ હવે મોટાની સંખ્યા હતી પ્લસ હવે 20 છે અને 10 છે એમાંથી પણ મોટાની સંખ્યા થશે પ્લસ હવે પાછળ જવાબ વધે છે 15 અને 10 નો સરવાળો સંખ્યા સરખી નિશાની સરખી છે તો સંખ્યાનો સરવાળો 25 અને 10 નો સરવાળો થશે 25 અને મોટી સંખ્યા છે 15 એની સંખ્યા નિશાની આવશે પ્લસ હવે સંખ્યા બે છે એ સરખી છે પ્લસ 10 અને પ્લસ 25 હવે નિશાની સરખી હોય તો સંખ્યા છે એનો સરવાળો કરવાનો આવશે તો 25 અને 10 જવાબ આવશે 35 મોટી સંખ્યાની નિશાની થશે પ્લસ એટલે કે 35 તો જેક છે એને અંતમાં કુલ કેટલા ગુણ મળ્યા હશે તો 35 ગુણ મળ્યા હશે હવે ત્રીજો દાખલો છે ત્રીજો દાખલો કે છે સોમવારે શ્રીનગરનું તાપમાન હતું -5 અંશ સેલ્સિયસ હતું અને મંગળવારનું તાપમાન છે 2 અંશ સેલ્સિયસ ઓછું થયું હવે શ્રીનગર છે એનું સોમવારનું તાપમાન આપેલું છે અને મંગળવારનું તાપમાન છે 2 અંશ ઓછું થતું જાય છે તો શ્રીનગરનું સોમવારનું તાપમાન કેટલું છે -5 અંશ સેલ્સિયસ
હવે આપણે એમ કીધું છે કે મંગળવારે છે તાપમાન 2 અંશ સેલ્સિયસ જેટલું ઓછું થતું જાય છે, તો મંગળવારે બે અંશ સેલ્સિયસ ઓછું થાય છે। હવે આપણે ખબર જ છે કોઈ પણ સંખ્યા છે કે કાઈ આપણે સિમ્પલમાં પણ બોલતા હોઈએ છે કે ઓછું થતું હોય તો એને માઇનસ કરવાના હોય અને વધુ થતું હોય તો પ્લસ કરવાનું, તો મંગળવારે તાપમાન છે ઓછું થતું જાય છે તો સોમવારના તાપમાનમાંથી એને માઇનસ કરશું, તો તાપમાન મંગળવારનું તાપમાન બરાબર મંગળવારનું સોમવારનું તાપમાન છે માઇનસ 5 અને એમાંથી આપણે ઓછું થાય છે માઇનસ 2, ઓછું થાય છે એટલે એનો માઇનસ બાદબાકી કરશું અને કેટલું ઓછું થાય છે તો કે 2 અંશ સેલ્સિયસ જેટલું ઓછું થાય છે। નિશાની સરખી છે તો શું કરવાનું થશે, સરવાળો 5 ને 2 7 અને મોટાની નિશાની માઇનસ, તો મંગળવારનું તાપમાન છે કેટલું હશે માઇનસ 7 અંશ સેલ્સિયસ, તો આપણે પહેલું મળી ગયું મંગળવારનું તાપમાન શું હતું તો માઇનસ 7 અંશ સેલ્સિયસ। હવે એના પછી કીધું છે કે બુધવારે તે તાપમાન છે 4 અંશ સેલ્સિયસ વધી ગયું છે, હવે આ જ તાપમાન છે સોમવારે કેટલું હતું માઇનસ 5 અંશ સેલ્સિયસ, મંગળવારે એ તાપમાન છે માઇનસ 2 અંશ સેલ્સિયસ જેટલું ઓછું થઈ ગયું અને બુધવારે છે કે એ જ તાપમાન છે 4 અંશ સેલ્સિયસ જેટલું વધી જાય છે, તો હવે આગળના દિવસનું તાપમાન છે એમાં આપણે એને પ્લસ કરશું। જેવી રીતે મંગળવારનું તાપમાન છે એ સોમવારમાંથી બાદ કર્યું તો બુધવારનું તાપમાન છે એ મંગળવારમાં માઇનસ પ્લસ થશે, બુધવારનું તાપમાન બરાબર બુધવાર મંગળવારનું કેટલું હતું માઇનસ 7, એમાં બુધવારનું તાપમાન છે માઇનસ 4 અંશ સેલ્સિયસ જેટલું વધી ગયું એટલે એને આપણે કરશું પ્લસ, કેટલું વધે છે તો 4 અંશ જેટલું વધે છે। હવે નિશાની છે એ અલગ અલગ છે તો શું કરવાનું થશે બાદબાકી, 7 માંથી 4 માઇનસ થશે તો જવાબ આવશે 3, મોટાની નિશાની આવશે માઇનસ 3 અંશ સેલ્સિયસ, તો શ્રીનગરમાં બુધવારે તાપમાન હશે 3 અંશ સેલ્સિયસ।